નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કનક સર. ઓમ ક્લાસીસ માં આપનું હાર્દિક સ્વાગત છે. આ અમારી YouTube ચેનલ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જ્યારે સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બે લાઈક પણ દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ઓમ ક્લાસીસ ના નવા વિડિયો નું નોટિફિકેશન તમને મળે. તો ધોરણ 10 વિષય ગણિત એમાં આપણે નવું પ્રકરણ શરૂ કર્યું છે આંકડા શાસ્ત્ર. જે આંકડા શાસ્ત્ર છે એ બોર્ડના પ્રશ્નપત્રમાં 6 ગુણનું પૂછાશે. 1 ગુણનો એક પ્રશ્ન, 1 2 ગુણનો પ્રશ્ન અને 1 3 ગુણનો. હવે જે શીખવાડું છું એ 3 માર્કમાં 100% પૂછાય છે. તો વર્ગ નીચેની માહિતીનો મધ્ય ગેળો 3 માર્કમાં પૂછાય. વર્ગો 0 થી 10 વર્ગો કહેવાય. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. આવૃત્તિ 6 8 16 40 6 8 ને 100, બરોબર. તો હવે મધ્યમ મેળવવા માટે 3 રીતો છે. શું છે? 3. એટલે કાલે જે શીખવાડી સીધી રીત, જેને કહેવાય પ્રત્યક્ષ રીત. શું કહેવાય? સીધી રીત, એટલે કે પ્રત્યક્ષ રીત. એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં એન. એન એટલે નવા અભ્યાસક્રમ મુજબ તમે સિગ્મા એફ આઈ કહો તો એ ચાલે, બરોબર. બીજું, બીજી ધારી લીધેલા. શું? ધારી લીધેલા મધ્યમની રીતે. શું થાય? ધારી લીધેલા મધ્યમ રીતે, એટલે કે એક્સ બાર બરાબર એ જે ધારો એ વત્તા સિગ્મા એફ આઈ ડી આઈ છેદમાં એન. એન એટલે આપણે કહીશું સિગ્મા એફ આઈ. અથવા ત્રીજી, પદ વિચલનની રીતે મધ્યક. પદ વિચલનની રીતે મધ્ય. એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફ આઈ ડી એટલે આપણે સિગ્મા એફ આઈ યુ આર છેદમાં એન. એન એટલે કે સિગ્મા એફ આઈ ગુણ્યા વર્ગ લંબાઈ આવી જાય એચ. આનો જવાબ જો 65 આવે તો આનો જવાબ પણ શું આવશે? 65. આનો જવાબ પણ શું આવે? 65, બરોબર. આપણે દરેક દાખલા પદ વિચલનની રીતે જ ગણશું. કઈ રીતે? પદ વિચલનની રીતે જ ગણશું. પરંતુ આ એક દાખલો છે, આ દાખલો હું ત્રણે ત્રણ રીતે તમને ગણાવી રહ્યો છું, બરોબર. પરંતુ તમારે તો પરીક્ષામાં પૂછાય કે જે કે કઈ કીધી છે પદ વિચલનની રીતે. ખાસ યાદ રાખજો, આપણે દરેક દાખલો કઈ રીતે ગણશું? પદ વિચલનની રીતે. ક્યારે? જયારે સમાન વર્ગ હોય. હા, બાકી સમાન ન હોય તો સીધી રીતે, એટલે કે પ્રત્યક્ષ રીતે થઈ જાય. પેલા આ સૂત્ર લખી નાખો. જોઈ જવાબ કરીને વર્ગો સીધા ઉમેરવાના. વર્ગો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. બાજુમાં આવૃત્તિ જેને કહીશું એફ આઈ 6 8 16 40, એકમના સ્થાને એકમ 6 8 અને 100, એનો ટોટલ કદ નાખવાનો 6 અને 8 14 અને 26, 20 ને 26 ને 34 ને 40 ને 0 4 5 6 7 8 9 10, કેટલા આવી ગયા? 100. આને કહેવાય એન અથવા સિગ્મા એફ આઈ. શું કહીશું? સિગ્મા એફ આઈ કહો તો વાંધો નહીં. સિગ્મા એફ આઈ છે અને સિગ્મા એફ આઈ. હવે આપણે કેમ કીધું એમ કે આમ શું કરશું? મિડલ ટર્મ ફાઇન્ડ એટલે કે મધ્ય કિંમત મેળવશું. શું મેળવશું? મધ્ય કિંમત એક્સ આઈ. શું મેળવશું? મધ્ય કિંમત. જે કેમ મળશે? તો કે અધઃ સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા બે. સૂત્ર એક વાર લખી નાખો, મધ્ય કિંમત બરાબર અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા બે. તો પહેલો વર્ગ છે આપણો 0 થી 10, એટલે અર્ધ સીમા કઈ કહેવાય? 0.
વત્તા ઉર્ધ્વ સીમા 10 ભાગ્યા 2 0 ને 10 એટલે 10 10 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય 5 શું મધ્ય કિંમત આવી ગઈ તો કે 5 એવી રીતે નેક્સ્ટ બીજો ભાગ કયો છે આપણો પાસે તો કે 10 થી 20 શું થશે આ સૂત્ર તો કે મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 20 ને 10 30 30 ભાગ્યા 2 એટલે શું થઈ જાય 15 બરોબર કેટલું આવી ગયું 15 ત્રીજો વર્ગ કયો છે 20 થી 30 અધ્વ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 50 ભાગ્યા 2 એટલે કેટલું થઈ જાય 25 કેટલા થઈ જશે 25 તો આમાં આપણે શું છે વર્ગ લંબાઈ સમાન છે 5 5 ને 10 15 15 ને 10 25 25 ને 10 35 35 ને 10 45 45 ને 10 55 55 ને 10 65 થઈ ગયું 5 કા દેવ લંબાઈ તો આવી સમાન વર્ગ લંબાઈ હોય એટલે આપણે આ દાખલો સીધી રીતે કોઈ દિવસ નહીં કરે સમાન વર્ગ લંબાઈ હોય એટલે આપણે કરવાનું પદ વિચલનની રીત જ કરવાનું કઈ કરવાની પદ ના તો સમજાવવા માટે તમને કરી નાખીએ એટલે આપણે પ્રત્યય મધ્ય કિંમત મળી જાય આ બધી સમાન મધ્ય કિંમત હોય વર્ગ લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ શું હોય સમાન તો આપણે કોઈ દિવસ આ પ્રત્યક્ષ પ્રત્યક્ષ એના કે સીધી રીતે દાખલો કરશું નહીં સમાન હોય તો આપણે પદ વિચલનની રીતે કઈ રીતે કરશું પદ વિચલનની રીતે પણ આ તો સમજાવું છે પદ એ ખરી છે એટલે બધી રીત કરું છું બાકી તમારે સમાન વર્ગ લંબાઈ આવે એટલે કઈ રીતે લખવાનું પદ વિચલનની રીત પિસ્તાલીસ છ નો અડધો છ પંચાને ત્રીસ મારે જેમ તમારે ગુણાકાર મોઢે જ કરવાનો છે નો અડધો સાઈડ પર તો વાંધો નહીં છ પંચા ત્રીસ સુધી ત્રણ ચોવીસ સત્યાવીસ આઠ પંચા ચાલીસ ની શૂન્ય વધી પડી ચાર ચાલીસ ચાર ચુમ્માલીસ સોળ પંચા એસી વધી આઠ છન્નું આઠ એકસો ચાર આનો ટોટલ એને હું કહી દઈશું આપણે સિગ્મા એફ આઈ એક્સ આઈ એફ આઈ નો એક્સ આઈ નો ગુણાકાર એને કહેવાય એફ આઈ એક્સ આઈ એટલે 0 5 5 ને 15 વિશે શું વધી 2 3 7 8 9 10 11 13 17 નો સાગરો વધી 1 3700 અને સરસ મજાનો આપણે શું આપી દઈશું Bye.
बाजू में आवृत्ति एफ आई छ आठ सोल चालीस छ आठ ने सोल एना टोटल लगे एन लगे सिग्मा एफ आई सिग्मा बोला नहीं छ आठ सोल बीस बीस चालीस सोल होती चार आठ सौ चला सिग्मा सौ પછી જેમ કરીએ છે મધ્ય શું મધ્ય કિંમત શું કરવાનું મધ્ય કિંમત જેને કહેવાય એક્સ આર શું કહેવાય મધ્ય કિંમત અધોસીમા વત્તા ઉધોસીમા ભાગ્યા બે ઝીરો વત્તા દસ દસ ભાગ્યા બે એટલે પાંચ દસ ને વીસ ત્રીસ ત્રીસ ભાગ્યા બે એટલે પંદર વીસ ને ત્રીસ પચાસ ભાગ્યા બે એટલે પચીસ આમે કીધું કે ગાળો શું છે સમાન દસ દસ ની વર્ગમાં છે પાંચ ને દસ પંદર ને દસ પચીસ દસ પાંત્રીસ ને દસ પિસ્તાલીસ ને દસ પંચાવન ને દસ પાસઠ જે આગલા દાખલામાં કહ્યું એમ જ તે પણ એમાં બી ગુણાકાર કર્યો હવે આમાં ધારી લીધેલો શું ધારવાનું છે તો મધ્ય કિંમત તમે પાંચે ધારી શકો ને પાસઠે ધારી શકો પંદરે ધારી શકો ને પંચાવને ધારી શકો પિસ્તાલીસ પચીસ ગમે ધારી શકો મધ્ય કિંમત પહેલા તો આ મધ્ય કિંમતમાં ધારવાનું છે પરંતુ ઓમ ક્લાસીસના કનેક્શનના દરેક વિદ્યાર્થીઓ શું કરશે બરોબર મધ્યમાં જે આવતું હોય એને ધારવાનું એટલે બરોબર મધ્યમાં શું આવ્યું પાંત્રીસ તો આને એ ધારે સમજાઈ ગયું બરોબર વચ્ચે મધ્યમાં આવે એને શું કરાય એ ધારે આવશે બરોબર જો આમ હોય દસ વીસ ત્રીસ ચાલીસ તો કે તમે કયો એમાં સાહેબ બરોબર મધ્યમાં કયા આવતો તો એક બે ત્રણ ચાર છે ચાર ના અડધા કેટલા થાય બે એટલે ઉપરથી બીજું પહેલું બીજું બધા કેવું ધારવાનું વીસ સમજાઈ ગયું છ પાંચ ચાર ત્રણ એક બે આમ છ નું હોય તો છ ના અડધા કેટલા થાય ત્રણ તો ઉપરથી પહેલું બીજું ત્રીજું સમજાઈ ગયું જો બે ત્રી સંખ્યા હોય તો એમાં જે ઉપર આવતો એ ધારવાનું અને એકી સંખ્યા એટલે કઈ આ અયુગ્મ સંખ્યા હોય બરોબર વચ્ચે આવી ગયું ધારતા આવડી ગયું ને ગમે દાખલામાં મધ્ય કિંમતમાં બરોબર મધ્યમાં આવે એનું કશું એ ધારેલો મધ્ય છે એટલે નવું કોલમ કરશું એનું નામ આપશું ડી આઈ શું આપશું ડી ફોર ડોગ ડી આઈ બરાબર એક્સ આઈ માઇનસ એ શું થશે એક્સ આઈ માઇનસ એ એક્સ એની પાંચ છે ઓછા એ એટલે ત્રીસ પાંચ માંથી ત્રીસ છે સોરી પાંચ માંથી પાંત્રીસ હશે તો શું થશે ત્રીસ કેવા ત્રીસ ઓછા ત્રીસ એમ પંદર પંદર ઓછા પાંત્રીસ પાંત્રીસ માંથી પંદર જશે તો કેટલા રહેશે ઓછા વીસ પચીસ માંથી પંદર જશે તો પચીસ માંથી પાંત્રીસ જશે તો શું રહેશે માઇનસ ઝીરો પાંત્રીસ માંથી પાંત્રીસ એટલે શું રહે ઝીરો રહે એવી રીતે પિસ્તાલીસ માંથી પાંત્રીસ બાદ કરો કેટલા રહેશે તો કે દસ પંચાવન માંથી પાંત્રીસ બાદ કરો કેટલા રહેશે વીસ પાસઠ માંથી પાંત્રીસ બાદ કરો કેટલા રહેશે ત્રીસ હવે હવે આનો અને આનો ગુણાકાર છે નો ડી આઈ નો શું થશે એફ આઈ જેને શું કહેવાય એફ આઈ ડી આઈ શું કહેવાય જીરો સાથે ગુણે શું થઈ ગયું જીરો દસ છ સાઈઠ આઠ દુ સોળ કેવા ટોટલ બધાનો નહીં આ વત્તા વાળા પદ છે પેલા વત્તા વત્તા નો સરવાળો કરવાનો છ છતા વીસ શું બે સાતસો વત્તા વત્તા નો સરવાળો કરો ઓછા ઓછા નો કરો આ છ છ વિશેષ શૂન્ય બે પાંચ પાંચસો
એટલે વત્તા વત્તા નો સરવાળો છે 700 ઓછા ઓછા નો છે 500 700 માંથી 500 જાય તો કેટલા રહેશે 200 આને સરસ મજાનું મોટું કોષ્ટક તો ધારી રીતે મધ્યક રીતે મધ્યક નું સૂત્ર થશે હવે મધ્યક આ કઈ રીતે ગણીએ છીએ તો કે ધારી લીધેલા મધ્યક ની રીતે બરોબર ને ધારી લીધેલા મધ્યક રીતે મધ્યક જેને કહેવાય x બાર બરાબર a વત્તા સિગ્મા f i d i છેદમાં સિગ્મા f i યાદ રહે ને a વત્તા સિગ્મા f i d i છેદમાં સિગ્મા f i a કેટલા છે તો કે 3 5 35 વત્તા સિગ્મા f i d i કેટલા છે 200 છેદમાં સિગ્મા f i કેટલા છે 100 પહેલા આપણે ભંગાર કરો 35 બે ઉડી ગયું વત્તા 2 બરોબર ને ઉડી જાય 35 એટલે 37 સીધી રીતે મેં શું જોવાયો તો 37 ધારી લીધેલા મધ્યક રીતે ગણો તો પણ શું આવે છે 37 હવે જોઈ લો જોઈ અને ત્રીજી પદ વિચલનની પદ વિચલન ની એ જ દાખલો આપણે ત્રીજી રીતે ગણીએ પદ વિચલન પણ પરીક્ષામાં યાદ રાખો કે સમાન વર્ગ લંબાઈ હોય જવાબ કરીને વર્ગો 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 અને 60 થી 70 શું આવે વર્ગો લંબાઈ વર્ગ લંબાઈ સમાન હોય એટલે આપણે પદ વિચલનની રીત જ કરવાની કઈ રીતે કરવાની પદ વિચલન એટલે આ રીત વ્યવસ્થિત ન સમજો બે આગળની તો હરખી રીતે આ સમજી જાઓ કારણ કે બધા જવાબ 37 જવાબ નો અને 37 જવાબ છે ને આમ જ કરવાનું છે આવૃત્તિ જેને કહીશું ફ્રીક્વન્સી એટલે એફ આઈ 6 8 16 40 6 8 અને 16 એના ટોટલ ને કહીશું સિગ્મા એફ આઈ શું કહેવાય સિગ્મા એફ આઈ 6 અને 6 દ્વારા 20 ને 20 40 શું થઈ 4 4 9 10 શું થઈ ગયું 100 કેટલા થઈ ગયા 100 હવે જેમ કરીએ એમ પહેલું કામ કયું કરવાનું મધ્ય કિંમત શું મધ્ય કિંમત આવડી ગઈ ને કડકડાટ મેળવ્યો હતો એક જ દાખલો સંતાવ મેળવ્યો હતો આવડી ચલી જઈ ને 0 અધસીમા વત્તા 10 ઉદ્વર્તીમાં ભાગ્યા 2 0 વત્તા 10 10 ભાગ્યા 2 એટલે 5 10 ને 20 30 30 ભાગ્યા 2 એટલે 15 પણ આમાં સમાન વર્ગમાં હોય છે 5 ને 10 15 15 ને 10 25 25 ને 10 35 35 ને 10 45 45 ને 10 55 55 ને 10 65 જેમ ધારેલા મધ્યકમાં કરું તું એમ જ આમાં પણ ધારી લેવાનું બરોબર 1 2 3 4 5 6 7 7 છે તો બરોબર મધ્યમાં કયું છે જો 5 ધારો તો પણ એ જવાબ આવે 65 ધારો તો પણ એ જવાબ આવે પણ આપણે ધારાવું કયું જોઈએ બરોબર મધ્યમાં છે ઈ એ 35 ને શું ધારશું આપણે એ આમાં કહેવાનું તો નવું કોલમ કરવાનું જેનું નામ આપશું UI શું આપશું UI XI માઇનસ A છેદમાં H આવું બરોબર આગલામાં આપણે શું કર્યું હતું DI કર્યું શું કામ કારણ કે XI ઓછા A હતું પણ હવે આપણે એ અચળાંક છે ગમી ધારેલો છે બરોબર એટલે XI ઓછા A છેદમાં H આવ્યું વર્ગમાં આવી ગયું એટલે શું થઈ જાય XI ઓછા A છેદમાં H એટલે UI તો XI કેટલી છે 5 માઇનસ A કેટલું છે 35 છેદમાં H એટલે વર્ગ લંબાઈ H એટલે શું થઈ જાય વર્ગ લંબાઈ કેટલા ગણો ગણો છે 10 10 નો ગણો છે 10 10 5 માંથી 35 છે તો કેટલા રહેશે 30 ઓછા 2 ભાગ્યા 2 શું થઈ જાય માઇનસ 3 શું થઈ જાય માઇનસ 3 આગળમાં જો તો શું થઈ જશે 15 ઓછા 1 એટલે 35 ભાગ્યા 10
तो कितना दिया है माइनस बीस भाई ये दस क्यों माइनस बीस पर फिर पच्चीस पच्चीस और छत्तीस भाई ये पांच भाई ये दस इसलिए माइनस दस भाई ये दस क्यों है माइनस एक इसलिए माइनस दे माइनस एक क्यों तो आउट टाइम कसर तो कितना लो ग्रुप दी है ये वो कहाँ है इसको समान वाले नंबर होए पहले वो काम करो वर्ग को उभरते रहा आउटिंग क्यों एक बार બીજો આવૃત્તિ વિતરણી આવડી ગયો પછી મધ્ય કિંમત મેળવતા આવડી ગઈ એમાં બરોબર વચ્ચે હોય એનું કરશું 35 ને આપણે ઉદાહરણો એ 35 ને ભાગશો બાજુમાં નવું કોલમ કરવાનું ui બરાબર xi ઓછા a ના છેદમાં h જ્યાં a ધાર્યો છે ત્યાં શું થઈ જશે 0 જ્યાં a ધાર્યો હોય નવું ત્યાં 0 પછી ઉપર -1 -2 -3 -4 જેટલું આવ કરજો સમજે કે 3 સુધી આવ 0 -1 -2 -3 નીચે 1 2 અને 3 આ જ આવે સૂત્રનો ઉપયોગ કરો એટલે આ જ આવે એટલે કીધું ક્યારે સમાન વર્ગ નંબર હોય ગાળો શું છે 10 10 10 10 સમાન છે એટલે 0 -1 -2 -3 1 2 અને 3 અને નવું કોલમ કરો આનો અને આનો ગુણાકાર એટલે શું કરશું fi ui શું કહેવાય fi ui 36 18 8 2 16 ઓછા ઓછા 16 એકા 100 0 સાથે ગુણે 0 6 એકા 6 8 2 16 16 48 એના ટોટલ એટલે શું આપણે સિગ્મા fi ui વત્તા વત્તાનો સરવાળો કરવાનો આ 3 પદ વત્તા છે વત્તા વત્તાનો વિશેષણ વૃદ્ધિ બે 70 ઓછા ઓછા નો સરવાળો કરો વિશેષણ વૃદ્ધિ બે 50 વત્તા વત્તા નો 70 થયો ઓછા ઓછા નો 50 થયો 70 ઓર 50 તો 20 અને સરસ મજાનું આકર્ષક લાગે એવું ફૂટપટ્ટીની મદદથી તમારે શું કરવાનું થાય કોસ્ટ દોરી નાખાય બરોબર થઈ ગયું છેને સરળ વર્ગ ઉભો કર્યા આવૃત્તિ મધ્ય કિંમત મે જાતે મેળવી એમાં બરોબર વચ્ચે આવેને એ ધારવાનું એની સામે 0 -1 -2 -3 1 2 અને 3 ઈ કોલમ કયું છે તો કે ui બરાબર xi - h આનો નાનો ગુણાકાર એમ કહીશું fi ui 36 18 8 2 16 16 1 16 0 થઈ ગયું વત્તા વત્તાનો સરવાળો કરવાનો ઓછા ઓછાનો કરવાનો વત્તામાંથી ઓછા બાદ કરો 20 થઈ ગયું નીચે નીચે જગ્યા એટલે સાઈડ પર કરું મધ્ય ક x બાર બરાબર સૂત્ર છે a પછી ગામની બાર વત્તા એટલે a ને ના લાગે હોય ને વત્તા સિગ્મા fr ui છેદમાં સિગ્મા fi ગુણ્યા વર્ગમૂળ h સૂત્ર યાદ રહ્યું a વત્તા સિગ્મા fr ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h a એટલે જે મધ્યક ધારેલો છે એ કયો છે 35 a વત્તા સિગ્મા fi ui એટલે 20 છેદમાં 100 ગુણ્યા h એટલે વર્ગમૂળ કેટલા કેટલાનો ગાળો છે 0 થી 10 10 થી 20 10 10 નો છે પહેલું કામ કરો આ બંનેનો ગુણાકાર જ થાય પહેલું કામ થાય 35 વત્તા 20 ગુણ્યા 10 કેટલા થઈ જશે 200 બે નો શું થશે ગુણાકાર ભાગ્યા 100 હવે આ બે નો ભાગાકાર એટલે 0 0 ઉડી ગયા નો થાય 35 વત્તા 2 ના છેદમાં 1 એટલે 1 લખવા જરૂર નથી શું થઈ ગયું 2 એટલે 100 ગુણ્યા 2 એટલે 200 થઈ ગયા 35 એટલે કેટલા થઈ જશે 37 આ મધ્ય ક કેટલો આવશે તગડે ને સાતડે 37 આવશે આ ત્રણેય રીતે એક ધાતુ અમે ત્રણેય રીતે કર્યો એ તમે ફરી વખત વ્યવસ્થિત ગણી નાખો પછી તમને હું આવા બે દાખલા આપું છું જે બે દાખલા તમારે સીધી રીતે ધારેલા મધ્યક રીતે અને પદ વિચલન રીતે ત્રણેય રીતે ગણવાના છે ખાલી સમજવા માટે બરોબર બાકી પરીક્ષામાં પૂછાણો તો કેમ ગણવાનો છે આમ જ ગણવાનો છે આવડી ગયો ને